स्टूडेंट्स, माय नेम इज धर्मिष्ठा बेन. मैडम स्टूडेंट्स, आपणे चेप्टर नंबर 7 માં ઇન્ટ્રોડક્શન અને ઉદાહરણના એક્ઝામ્પલ જોઈ ગયા છે. નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ હવે. સ્વાધ્યાય 7.2 ના એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1 તમને હોમવર્કમાં આપેલો હતો. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 2 માં તમને કીધું છે કે બિંદુઓ ક્વેશ્ચન નંબર 2 માં તમને કીધું છે કે બિંદુઓ 00 થી બિંદુઓ 00 થી અને 36-50 વચ્ચેનું અંતર શોધો. બરાબર, એ અને બી તમે જે ઉદાહરણ જોઈ ગયા છે એમાં જોયું છે. તો બે શહેરો એ અને બી થી અંતર શોધવા કીધું છે તમને. બરાબર, તો અંતરની વાત કરીએ તો ઉગમ બિંદુથી અંતર એટલે કે મેં તમને કીધું હતું કે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે. તો એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર, ધારફોર થશે અહીં 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. બરાબર, 36 નો વર્ગ નહીં હોય તો ગુણાકાર કરો. બરાબર, 36 0 36 18 33 9 ને 10 66 36 3 36 18 19 20 ને 21 6 9 2 1 ધારફોર 1296 પ્લસ 15 નો વર્ગ 225. એમાં ઉમેરીએ 225 તો મળશે 6 ને 5 11 2 12 5 અને 1. ધારફોર 1521 નું વર્ગમૂળ કાઢીએ તો મને મળશે 39. બરાબર, ધારફોર શું કહી શકાશે કે ઉગમ બિંદુથી અંતર કેટલા કિલોમીટર હશે. તો 39 કિલોમીટર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. બરાબર, તમારે ટેક્સ્ટબુક લઈને સાથે બેસવાનું છે, કીધું છે મેં તમને. ક્વેશ્ચન નંબર 3 માં તમને એવું કીધું છે કે બીસી સમરેખ બિંદુઓ પ્રસ્થાપિત કરો. એટલે કે બિંદુ એ આપેલા છે તમને, અહીં આપેલા છે 1 1 5, બી આપેલા છે 2 3 અને સી આપેલું છે તમને અહીં -2 -11. જો એ સમરેખ બિંદુઓ સાબિત કરવા હોય આપણે તો શું કહી શકાય. જો સમરેખ સાબિત કરવા હોય તો મેં તમને કીધું છે કે બીસી જો સમરેખ બિંદુ હોય તો કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થવો જોઈએ. એટલે કે એબી નો માપ બીસી ના માપ નો સરવાળો કરે તો એસી બરાબર થવો જોઈએ. અથવા તો અહીં તમે ક્રમ ઓલ્ટરનેટ કરી શકો, બી ને એની જગ્યાએ એને બી ની જગ્યાએ મૂકીને. બરાબર, ધારફોર મેં અહીં એબી નું માપ મેળવું પહેલા તો એબી ઇઝ ઇક્વલ ટુ શું થશે. તો અહીં અંતર મેળવીએ તો x1 - x2² પ્લસ y1 - y2² નું વર્ગમૂળ. ધારફોર મને અહીં શું મળશે, અહીં x1 એટલે કે 1 - 2 નો વર્ગ વત્તા કેટલા મળશે અહીં 1 - 2 અને 5 - 3 નો વર્ગ નું વર્ગમૂળ. ધારફોર મળશે અહીં 1 પ્લસ અહીં 2 નો વર્ગ એટલે 4, કેટલા મળશે વર્ગમૂળમાં 5. બીસી નું માપ મેળવીએ, બીસી નું માપ કેટલું મળશે. એ જ રીતે બીસી નું માપ, ધારફોર 2 + 2 નો વર્ગ વત્તા 3 + 11 નો વર્ગ. ધારફોર અહીં મળશે 4 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. બરાબર, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ આવશે 196. ટોટલ કરીશું તો 6 ને 6 12, 1 9 ને 1 10 0 બધી 1 અને 2. જો 9 ને 1 10 ને 1 11 1 વધીએ એટલે કે 112 આવશે. બરાબર, ટોટલ કરીએ તો 196 + 16 12 9 ને 1 10 ને 1 11. ઓકે, 212 આવશે. બરાબર, એ જ રીતના એસી નું માપ મેળવીએ, x2 - x1² સૂત્ર મૂકીએ તો કયું મળશે મને, એ અને સી એટલે કે 1 + 3 નો વર્ગ વત્તા અહીં મળશે 5 - 11 - -11 નો વર્ગ. અહીં 4 નો વર્ગ 16 વત્તા 11 અને 16 નો વર્ગ થશે અહીં, અહીં 4 નો વર્ગ થશે. ધારફોર અહીં 16 વત્તા 16 નો વર્ગ કેટલો થશે, 256. ટોટલ કરીશું તો 6 ને 6 12 1, 5 ને 2 7 અને 272. બરાબર, ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા મળ્યા, અલગ મળ્યા. કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ બરાબર મળતો નથી. ધારફોર કહી શકાય કે એ બી સી
ए बी सी समरेख बिंदुओ नथी, समरेख बिंदुओ नथी। जो समरेख बिंदुओ होय तो आपणे कही शकीए के आ जे बिंदुओ छे एमां ए बी प्लस बी सी, हवे धारो के ए बी सी जो समरेख बिंदु होय तो मारी पासे अलग अलग कंडीशन में लई शकू। जो ए बी प्लस बी सी इज इक्वल टू ए सी बराबर थशे, बराबर। जो आ रीते होय तो बराबर, बीजी कई रीते हशे, बी ए सी स्वरूप में हशे तो बी ए वत्ता ए सी इज इक्वल टू बी सी बराबर थशे, अने सी वच्चे हशे तीजी कंडीशन तो बी सी वत्ता ए सी इज इक्वल टू ए बी, बराबर। आ बधी कंडीशन समरेख बिंदुओ माटे लागू पड़े छे। अल्टरनेट वेल्यू नो सरवाळो तीजी बाजू बराबर क्रमशः आपणे कहीए तो ए वेल्यू नो सरवाळो तीजी बाजू बराबर थवो जोईए, त्रणे त्रण बाजूनी वात करीए त्यारे, बराबर। ज्यारे समरेख बिंदु आपेला हशे ने त्यारे आपणे जोईशुं फरीथी, बीजो एक्जाम्पल हशे त्यारे, बराबर। तो आ कंडीशन अहीं फॉलो थती नथी, बराबर। ए बी अने बी सी अने ए सी त्रणे त्रण ना माप अलग छे अने बधानो सरवाळो करीए तो आपणने कोई प्रोपर वेल्यू मळती नथी। એટલે કે બે બાજુઓના સરવાળાની વાત કરું તો આ વધી જશે, આ તો રૂટ ફાઈવ છે, આ બે નો સરવાળો કરું તો કેટલા મળશે, આ મળવાના નથી, બરાબર। ધારફોર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, સદ્ય 7.1 નો ક્વેશ્ચન નંબર 4 જોઈએ। ક્વેશ્ચન નંબર 4 માં કીધું છે તમને કે ચકાસો કે ए समद्वी बाजु त्रिकोण ना शिरो बिंदुओ छे, लई लऊं ए तमने आपेलो छे अही 5-2, बी आपेलो छे 6-4 अने सी आपेलो छे तमने 7-2, बराबर। ए केवा छे समद्वी बाजु त्रिकोण ना शिरो बिंदु छे, मैं कही दऊं के त्रिकोण ना शिरो बिंदु छे, बराबर। त्रिकोण ना शिरो बिंदु छे त्रिकोण अथवा तो त्रिकोण ए बी सी ना शिरो बिंदु छे, बिंदु छे। जो त्रिकोण ना शिरो बिंदु होय तो अंतर शोधीशुं आपणे, बराबर। ए आपणे साबित करवानुं छे समद्विभाजी बाजु त्रिकोण ना शिरो बिंदु छे, बराबर। तो कोई पण बे बाजुनुं माप सरखुं आवुं जोईए, दाखलो मैं कही शकुं ए बी इज इक्वल टू वर्गमूळमां x1-x2² प्लस y1-y2² दाखलो अहीं मळशे x1 एटले 5-6 नो वर्ग वत्ता -2-4 नो वर्ग, दैटफोर अहीं मळशे 1 नो वर्ग वत्ता माइनस केटला मळशे 4 ने 2 6 एटले के -6 नो वर्ग एटले के 1+6 = 36, दैटफोर केटला मळशे 37। एज रीतना बीसी नुं माप मेळवीए, बीसी नुं माप केटलुं मळशे मने अहीं तो 6-7 नो वर्ग वत्ता 4-+2 नो वर्ग, बराबर। अहीं -+ थई जशे 2 नी वात करीए त्यारे, बराबर। y नुं पद दाखोर अहीं 1 नो वर्ग 1+4 ने 2 6 नो वर्ग 36, दाखोर केटला मळशे 37, दाखोर 37 मळशे। बे बाजु सरखी मळी, हजु तीजी बाजु शोधवानी बाकी छे। जो तीजी बाजु भी समान भी होई शके नहीं भी होई शके, एटले पहला तो वेल्यू मेळवानी अने पछी कहेवानुं के समद्विभाजी बाजु त्रिकोणना शिरो बिंदुओ छे, बराबर। जो बे बाजु सरखी आवी एटले आपणे कही शकीए के समद्विभाजी बाजु त्रिकोणना शिरो बिंदु छे, परंतु एसी नो माप जो √37 आव्युं तो ए समबाजु त्रिकोणना शिरो बिंदु थशे, एटले एसी नो माप मेळवीए अहीं तो एसी नो माप केटलुं थशे x1-x2² 5-7 नो वर्ग वत्ता -2+2 नो वर्ग आ 0 नो वर्ग, अहीं आवशे -2 नो वर्ग वत्ता 0, दैटफोर 4 नो वर्गमूळ 2। दैटफोर मैं शुं कही शकुं अहीं त्रिकोण ए बी सी मां ए बी इज इक्वल टू बी सी, दैटफोर त्रिकोण ए बी सी समद्वी बाजु त्रिकोण छे। जो ए समद्वी बाजु त्रिकोण होय तो ए बी सी बिंदुओ शिरो बिंदुओ समद्वी बाजु त्रिकोण ना शिरो बिंदु छे, समद्वी बाजु त्रिकोण ना शिरो बिंदुओ छे, बराबर। खबर पड़ी स्टूडेंट शू कीधु पहला तो बिंदुओ धारीदार त्रिकोण ना शिरो बिंदु छे। जो समद्वी बाजु त्रिकोण ना शिरो बिंदु जो आपणे साबित करीशुं तो शुं करवानुं, बे बाजुओना मापनो सरवाळो तीजी बाजु बराबर थशे। नेक्स्ट एक्जाम्पल जोईए,
क्वेश्चन नंबर 5 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 5 માં તમને કીધું છે કે એક આકૃતિ આપેલી છે, માં કીધું છે કે એક વર્ગખંડ માં 4 મિત્રો છે, એ બી સી ડી બિંદુઓ દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં અડી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તારું માનવું છે કે એબીસીડી એ ચોરસ દર્શાવે છે. તો ચમેલી અસહમત થાય છે. તો અંતરસૂત્રના મદદથી કહીએ તો મેં અહીં આકૃતિ પરથી આપણને એ ના યામ મળશે કેટલા, તો 3, 4. બી ના યામ કેટલા મળશે, તો અહીં બી એટલે 6 અને 7 બરાબર. સી બિંદુ ના યામ 9 અને 4 9 અને 4 અને ડી બિંદુ ના યામ મળશે મને અહીં આકૃતિ પરથી કેટલા મળશે, તો એક્સ અક્ષ પર 6 અને વાય અક્ષ પર 1 બરાબર. આકૃતિને આધારે વેલ્યુ મેળવીએ તો 3 અને 4 બરાબર, 6 અને 7, 9 અને 4 અને 6 અને 1 બરાબર. શું કહે છે, ચોરસના શિરોબિંદુ છે એવું સાબિત કરવા કીધું છે. તો જોઈએ આપણે બરાબર. એ બી અંતર મેળવીએ, એ બી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, વર્ગમૂળમાં x1 - x2² પ્લસ y1 - y2² ધારફોર મને મળશે 3 - 6² વત્તા 4 - 7² નું વર્ગમૂળ કાઢીએ. ધારફોર મને અહીં છે -3² 9 વત્તા 9 4 ને 3 7 -3² બી 9 થશે, ધારફોર 18. બીસી નું માપ મેળવીએ તો મને મળશે 6 - 9² વત્તા 7 - 4² નું વર્ગમૂળ, ધારફોર 9 + 9 વર્ગમૂળમાં 18. એ જ રીતના સીડી નું માપ મેળવીએ, x1 - x2² એટલે કે 9 - 6² વત્તા y2 - y1² 4 - 1² નું વર્ગમૂળ, ધારફોર મને કેટલા મળશે અહીં -3 3² 9 + 9 મળશે 18 વર્ગમૂળમાં. સીડી ડીએ નું એડી નું માપ મેળવીએ, એડી નું માપ એટલે 3 - 6² વત્તા 4 - 1² નું વર્ગમૂળ, ધારફોર -3² 9 3² 9 ધારફોર 18. અહીં આપણે કહી શકીએ કે ચતુષ્કોણ એ બી સી ડી માં બાજુ એ બી ઇઝ ઇક્વલ ટુ બી સી ઇઝ ઇક્વલ ટુ સી ડી ઇઝ ઇક્વલ ટુ ડી એ મળે છે. જો બાજુઓના માપ સરખા મળે છે એટલે મેં કહી શકું કે આ જે એ બી સી ડી એ ચોરસ છે. શું છે, તો ચોરસ છે, બધી બાજુઓના માપ સરખા છે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં એક એક્ઝામ્પલ હું ગણાવીશ, બાકીના તમારે ગણવાના છે. શિરોબિંદુઓ આપેલા છે અને પ્રકાર જણાવવાનો છે. અહીં લઈ લઉં તો -1 - -2, બી ની વાત કરું તો બી બિંદુઓના યામ 1 0, સી બિંદુઓના યામ આપેલા છે તમને -1 2 અને ડી બિંદુઓના યામ આપેલા છે -3 0. મેં ધારી લીધા છે બી સી અને ડી માં પહેલો ક્વેશ્ચન છે આપણો આ ક્વેશ્ચન નંબર 6 માં. બાકીના બે એક્ઝામ્પલ તમારે ગણવાના છે બરાબર. તો આ થાય એ -1 - 2, બી 1 0, સી -1 2, ડી -3 0 બરાબર. તો આ ક્વેશ્ચનમાં ત્રિકો ચતુષ્કોણ નો પ્રકાર નક્કી કરવાનો છે, એટલે કે અંતર શોધીશું. એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 - x2² પ્લસ y1 - y2² જો સૂત્ર નહીં આવડશે તો એક્ઝામ્પલ આવડશે નહીં. બરાબર, સૂત્ર નહીં આવડશે તો એક્ઝામ્પલ નહીં આવડશે બરાબર. ધારફોર x1 - x2² પ્લસ y1 - y2² સૂત્રમાં મૂકે x1 x2 એટલે કે -1 - 1² બરાબર, પ્લસ -2 + 0² એટલે કે -2² પ્લસ -2² એટલે કે 4 + 4 વર્ગમૂળમાં 8 બરાબર. બીસી નું માપ મેળવીએ એ જ રીતના, બીસી ઇઝ ઇક્વલ ટુ મળશે મને આકૃતિ પરથી, તો વર્ગમૂળમાં 1 + 1² પ્લસ 0 - 2² એટલે કે 4 + 4 વર્ગમૂળમાં 8. એ જ રીતના સીડી નું માપ મેળવીએ તો x1 - x2² -1 + 3² -+ થઈ જશે, +2 - 0² ધારફોર મળશે અહીં 4 + 4 બરાબર 8.
એજ રીતના ડીએ નું માપ મેળવીએ માઇનસ થ્રી પ્લસ વન નો સ્ક્વેર પ્લસ ઝીરો પ્લસ ટુ નો સ્ક્વેર ડાયફોર ફોર પ્લસ ફોર વર્ગમૂળ માં એટ. બધી સંખ્યા કેવી મળી? એબી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ ડીએ બરાબર. ડાયફોર ચતુષ્કોણ એ બી સી ડી માં એબી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ ડીએ એ ચોરસ ના શિરોબિંદુ છે, ચોરસ દર્શાવે છે બરાબર. બધી બાજુ સરખી દર્શાવે છે, ડેરફોર એ બી સી ડી એ કેવું છે? તો ચોરસ છે બરાબર. ચતુષ્કોણ એબીસીડી જે દર્શાવ્યો છે એ કેવો છે? તો ચોરસ છે. બીજો છે એક્ઝામ્પલ, એમાં પણ જોવું જોઈએ ચતુષ્કોણ દર્શાવે નહીં બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે વાત કરી ચોરસ ની, લંબ ચોરસ હશે તો સામ સામેની બાજુઓના માપ સરખા અને વિકર્ણોનું મધ્ય બિંદુ સરખું થશે. સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો ચારેય બાજુના માપ સરખા હશે અને વિકર્ણના માપ સમાન હશે. ચોરસની વાત કરીએ તો બધી બાજુઓના માપ સમાન હશે. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સામ સામેની બાજુઓના માપ સરખા અને વિકર્ણોનું મધ્ય બિંદુ સરખું થશે. આપણે જે ઇન્ટ્રોડક્શન જોયું છે લાઈવ લેક્ચરમાં પણ આપણે સમજાવ્યું છે બરાબર, સમજાવીએ છીએ બરાબર. તો તેમાં બધા એક્ઝામ્પલ આવી જાય છે બરાબર. આપણે ગુણધર્મમાં બી જોઈ ગયા છે કે ચતુષ્કોણમાં કેટલા કેટલા ગુણધર્મ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કઈ કન્ડિશન આવશે બરાબર, સમબાજુ ચતુષ્કોણ હોય તો ચોરસ લંબ ચોરસ બધા માટે જોયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 માં કીધું છે કે 2 માઇનસ 5 અને 2 માઇનસ 2 9 થી સમાન અંતરે આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ શોધો બરાબર. ધારી લઉં કે ધારો કે એ અને બી લઈ લઉં, એ અને બી થી સમાન અંતરે આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ એક્સ ઝીરો છે બરાબર. આકૃતિ ડ્રો કરું તો અહીં એ બી થી સમાન અંતરે આવેલું આ સમાન અંતર થશે, અહીં એક્સ ઝીરો બિંદુ છે બરાબર. અહીં મારી પાસે છે બી માઇનસ ટુ નાઇન અને એ ના યામ કેટલા થશે? તો 2 માઇનસ 5 થશે. આનાથી સમાન અંતરે આવેલું બિંદુ એક્સ અક્ષ પરનું, ધેરફોર અંતર સમાન થશે એટલે એ પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી લખી શકું. જો અંતર સરખા હોય તો આ બે અંતર સરખા થશે, સમાન અંતરે છે તો બંને બાજુ સ્ક્વેર કરું તો પી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી સ્ક્વેર મળશે બરાબર. ધેરફોર મેં કહી શકું અહીં શું કહી શકું, અહીંથી એક્સ માઇનસ ટુ નો વર્ગ વત્તા ઝીરો પ્લસ ફાઈવ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીં કહી શકું એક્સ પ્લસ ટુ નો વર્ગ વત્તા ઝીરો માઇનસ નાઇન નો વર્ગ. વિસ્તરણ કરીએ વર્ગ આપેલું છે, ધેરફોર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ અહીં સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર પ્લસ 81 નાઇન નો વર્ગ. વિસ્તરણ કર્યું એક્સ પ્લસ એ નો વર્ગ એક્સ માઇનસ એ નો વર્ગ, એક્સ માઇનસ એ નો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ બરાબર. અને એક્સ પ્લસ ટુ માટે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ. વિસ્તરણ કર્યું છે, બંને બાજુ એક્સ સ્ક્વેર નીકળી જશે, ફોર ફોર નીકળી જશે બરાબર. ધેરફોર અહીં રહેશે ફોર એક્સ માઇનસ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 81 માઇનસ 25 અહીં રહેશે માઇનસ 8 એક્સ, અહીં રહેશે 21 માંથી 5 તો 6 ને 5 11 અને અહીં 7 માંથી 2 જાય તો 5. ધેરફોર 8 એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 56, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 56 બાય 8 એટલે કે માઇનસ 7 8 સતામ 56. ધેરફોર એબી થી સમાન અંતરે આવેલું હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ માઇનસ 7 છે બરાબર. અને યામની વાત કરી હોય તો માઇનસ 70 એનો ઉકેલ છે બરાબર. આ થશે. આ જ ક્વેશ્ચન મેં અલગ રીતે સમજાવી શકું, કઈ રીતે? ધારી લઉં કે એબી થી એ 25 અહીં માઇનસ 29 બરાબર થી સમાન અંતરે આવેલું વાય અક્ષ પરનું બિંદુ શોધો બરાબર. આ જ ક્વેશ્ચન છે, એબી થી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ આપણે જોવાનું છે, વાય અક્ષ પરનું બિંદુ તો કયું થશે? અહીં
PA is equal to PB equation. Therefore, PA square is equal to PB square. सॉल्यूशन मेरे तो मैंने कितना में से ए स्क्वायर ની વાત કરી તો 0 માઈનસ 2 નો વર્ગ વત્તા y માઈનસ માઈનસ પ્લસ 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું મળશે અહીં તો 0 પ્લસ 2 નો વર્ગ વત્તા અહીં આવશે y પ્લસ માઈનસ 9 નો વર્ગ વિસ્તરણ કરીએ તો અહીં કેટલા મળશે 4 પ્લસ y સ્ક્વેર પ્લસ 10y પ્લસ 25 is equal to શું મળશે મને અહીં 4 plus y square minus 18y plus 81 9 નો વર્ગ 81 બંને બાજુ 4 y square નીકળી જશે અહીં રહેશે કેટલા તો 10y plus 18y is equal to 81 minus 25 equal to ની આ સાઈડ લઈ આવું therefore અહીં મળશે મને કેટલા 8y is equal to કેટલા તો 56 therefore y is equal to 56 by 8 therefore y is equal to 7 therefore y अक्ष पर बिंदु की बात करें तो कितना आवशे 0 7 आ y अक्ष पर અને x अक्ष पर की बात करिए तो મળશે મને 7 0 પણ કેવા minus 7 0 અહીં પ્લસ માઈનસ આવશે વેલ્યુ તો કિંમત તો મળશે સરખી મળી છે પરંતુ એક માં પ્લસ છે ને એક માં માઈનસ છે માઈનસ એટલે આ બાજુ ડાબી સાઈડ અને પ્લસ એટલે કે જમણી સાઈડ બરાબર થી સમાનાંતર આવેલા બિંદુઓ દર્શાવ્યા છે पहले x अक्ष पर नु दर्शायु छे बीजू y अक्ष पर नु नथी આપેલુ પણ મે દર્શાયુ છે તમારે નોટ માં લખવાનું રહેશે કે y अक्ष पर नु પણ બિંદુ શોધીશું આપણે બરાબર x अक्ष पर नु તો શોધીશું સાથે y अक्ष पर नु પણ શોધવાનું રહેશે બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું થેન્ક યુ